બરુચમાં દુલ્હનની જેમ સજાવટ કરેલી હેલિયોસ પિઝાના રેસ્ટોરન્ટમાં સૂપમાંથી બંદો નીકળતા વિવાદ ઉભો થયો છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ હેલિયોસ પિઝા રેસ્ટોરન્ટમાં કેટલાક મિત્રો પિઝા અને સૂપની મજા માણવા ગયા હતા અને મિત્રોએ પિઝા અને સૂપનો ઓર્ડર આપ્યો હતો, જેમાં સૌ પ્રથમ સૂપ આવ્યું હતું. સૂપની કટોરીમાં એક મિત્રએ ચમચીથી હલાવી સૂપને ઠંડુ કરી રહ્યો હતો અને ચમચી મોઢામાં જાય તે પહેલાં તેની નજર ચમચીમાં રહેલા સૂપ ઉપર પડતા તેમાં વંદો કોકરોચ હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થયો હતો અને તેઓએ અન્ય મિત્રોને આ બાબતે જાણ કરતા પિઝાની મજા અને સૂપની મજા માણવા આવેલા યુવકો લાલઘુમ બની ગયા હતા. પૂરા નામ બોલીએ, રમિત હે બોલો, પૂરા નામ સરનેમ કે સાથ બોલીએ આપ, અપના પૂરા નામ. હા, કોણ સા પિઝા હે, યે કોણ સા હે, યે પ્લેસ કા નામ બોલીએ, આપકે પ્લેસ કા નામ બોલીએ, ખાને કા ફૂડ કોર્નર હે ઉનકા નામ બોલીએ, આપ શોપ કા નામ બોલીએ. યે રહા હેલોઇસ પિઝા, કોણ સી જગહ હે, યે કોણ સી શોપ, શ્રવણ ચોકડી નજીક આવેલ હેલિયોસ પિઝા રેસ્ટોરન્ટમાં સૂપમાં વંદો કોકરોચ નીકળ્યો હોવાની જાણ રેસ્ટોરન્ટના મેનેજરને કરવામાં આવી હતી અને તેઓએ માફી પણ માંગી હતી. આ બાબતે રેસ્ટોરન્ટ સંચાલકની પણ રજૂઆત કરતા બંને જણા રેસ્ટોરન્ટ છોડીને ભાગી ગયા હતા, જેના પગલે રેસ્ટોરન્ટમાં સૂપ અને પિઝાની મજા માણવા આવેલા યુવકો રોષે ભરાયા હતા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ અધિકારીઓનો સંપર્ક ન થતાં આખરે મીડિયાનો સહારો પણ લેવાની યુવકોને ફરજ પડી હતી. હેલિયોસ પિઝા રેસ્ટોરન્ટમાંથી સૂપમાંથી વંદો નીકળ્યો હોવાના અહેવાલ બાદ મીડિયાએ પણ રેસ્ટોરન્ટમાં રહેલા રસોડાની મુલાકાત કરી હતી. તો રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય અને ફ્રીજની અંદર પણ વંદા અને વિવિધ જીવાતોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. રસોડામાં પણ આગની ઘટના ઘટે તો આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો સુદ્ધા જોવા મળ્યા ન હતા. ત્યારે ફાયર સેફ્ટી વિના રેસ્ટોરન્ટ ચલાવવાનું લાયસન્સ કેવી રીતે અપાયું હશે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બની ગયો છે. સમગ્ર ઘટના સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થઈ ગયા છે. યુવકોએ રાત્રિના સમયે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓનો સંપર્ક થયો ન હતો. કોઈ પણ રેસ્ટોરન્ટમાં જો આવી ઘટના ઘટે તો તાત્કાલિક ધોરણે અધિકારીઓ સ્થળ ઉપર આવે અને તેવા પ્રયાસો પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હાલ તો સૂપમાં વંદો નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે જરૂર છે. રેસ્ટોરન્ટો બહારથી દુલ્હનની જેમ શણગાર કરેલા હોય છે, પરંતુ તે જ શણગાર કરેલા રેસ્ટોરન્ટના રસોડાની પણ ચકાસણી દરેક ગ્રાહકે કરવાની જરૂર છે. જોકે સૂપમાંથી વંદો નીકળ્યો હોવાના ચોંકાવનારા વિડીયો બાદ મીડિયાએ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મુલાકાત કરી હતી, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આ વાત ધ્યાને આવી છે અને આ રેસ્ટોરન્ટ સંચાલકને અગાઉ પણ અમોએ ચેતવણી આપી છે અને જે તે સમય પણ તેણે માફી માંગી હતી, પરંતુ હાલની જે ઘટના છે તે માફી લાયક નથી. આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવામાં આવનાર હોવાની કવાયત કરવામાં આવનાર હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. પંડ્યા હર્ષે, અમે ફ્રેન્ડ સર્કલ શ્રવણ ચોકડી હેલોઇસ પિઝામાં પિઝા ખાવા આવેલા, અહીંયા અનલિમિટેડ હેલોઇસ પિઝામાં ખાવા આવેલા. અમે પિઝા હજી તો સ્ટાર્ટિંગમાં સૂપનો ઓર્ડર આપ્યો હતો. સૂપનો ઓર્ડર આપતા અમે સૂપ પીતા હતા, સૂપમાંથી વંદી નીકળી હતી. અમે મેનેજરને બોલાવીને બતાવ્યું, મેનેજરે અંદર એમના ઓનર સાથે વાત કરી, પછી ઓનરને અમે મેનેજરને પૂછ્યું કેમ આવું થયું, તો કે અમે ક્લીનલિંગ રાખીએ છીએ કે દર વખતે અમારાથી આવું આવતું નથી, એવો જવાબ આપ્યો. અને પછી અમે ઓનર સાથે વાત કરવા ગયા તો ઓનર અહીંથી ભાગી ગયા. હવે અમારા સ્વાસ્થ્યને કંઈ થાય તેની જવાબદારી પણ અમે કીધું કેસ કરીશું, તો કંઈ રિસ્પોન્સ નહીં, પણ સીધા એ લોકો બધા જતા રહ્યા.
આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે. અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોરિટની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, ABC ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ.